हेलो स्टूडेंट्स, नेक्स्ट एमएनडी ની અંદર આપણે યુનિટ 7 નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ માં ફર્સ્ટ પોઈન્ટ ડીટી અને એનડીટી ટેસ્ટ શું છે તેના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે અને સ્ટડી કરવાનું છે. તો સૌથી પહેલા આવે છે ડીટી ટેસ્ટ. ડીટી એટલે કે ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ. હવે આ डिस्ट्रक्टिव टेस्ट आम जो है ना, तो अहीं लखेलो छे डिस्ट्रक्टिव टेस्ट. डिस्ट्रक्टिव टेस्ट एटले एवी रीतना के विनाशक परीक्षण, एनु गुजराती थाशे. मटीरियल जे छे आपणे अत्यारे डे बाय डे मां जे यूजिस करता होय, तो ए मटीरियल नी अंदर घणी बधी वस्तुओ तो आपणे चेक करवी पड़े. टेन्साइल टेस्ट, हार्डनेस, बेन्डिंग, इम्पेक्ट. ભલે આપણે ડે બાય ડે ઘણી બધી મટીરિયલ આપણે ઘર ઘરાવ કોઈ મટીરિયલ હોય તો આપણે એમ કઈ ટેસ્ટ નથી કરતા, બટ ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર જોઈએ ને તો આવી ઘણી બધી ટેસ્ટો જે છે એ કરવી જરૂરી પડતી હોય છે. તો ટેસ્ટિંગ ઓફ મેટલ્સ એન્ડ અલોય સ્પેસીમેન કેરીડ આઉટ ટુ નો ધ મિકેનિકલ પ્રોપર્ટીસ, એટલે કે મિકેનિકલ પ્રોપર્ટીસને ચેક કરવા માટે અને એને યોગ્ય કરવા માટે સ્પેસીમેન કે જે ધાતુ હોય અથવા તો મિશ્ર ધાતુ હોય એનું તમારે ટેસ્ટિંગ કરવું પડે. અને કઈ કઈ ટેસ્ટિંગ આમાં આવશે, તો કે લાઈક ટેન્સાઇલ સ્ટ્રેન્થ, હાર્ડનેસ, કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, શીયર સ્ટ્રેન્થ, બેન્ડિંગ સ્ટ્રેન્થ, એ બધી અહીં લખેલી છે. એ બધી જ કરવામાં આવે. તો ધીસ ઓલ થિંગ્સ ઇઝ નોન એઝ ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ. આ બધા એને ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ કહેવામાં આવે છે, કે જેની અંદર મટીરિયલ જે છે એક વખત એક ટેસ્ટની અંદર એનો ઉપયોગ થાય, પછી નેક્સ્ટ ટેસ્ટમાં એનો ઉપયોગ થઈ શકે નહીં, કારણ કે તેની ઉપર તમે ફિઝિકલ કોન્ટેક્ટ લઈ આવો છો મશીનનો. તો મટીરિયલની અંદર ઘણા બધા મટીરિયલ એવા હોય એમ કે જેની અંદર તમારે કોઈ ધાતુ હોય કે કોઈ મિશ્ર ધાતુ હોય, તો એ મટીરિયલનું પરીક્ષણ કરવાના ઓબ્જેક્ટિવમાં આપણે જોઈએ ને તો એના ઓબ્જેક્ટિવ એવું કહે છે કે ડક્ટિલિટી છે, પછી મેલિએબિલિટી છે, એટલે કે ડક્ટિલિટી એટલે તન્યતા, મેલિએબિલિટી મૃદુતા, પછી ટફનેસ સ્ટ્રેન્થ, ટફનેસ એટલે કઠોરતા, સામર્થ્ય સ્ટ્રેન્થ એટલે સામર્થ્ય. તો આ બધી વસ્તુઓ જે છે એના એક હેતુઓમાં આવે. પછી કેમિકલ કમ્પોઝિશન ચેક કરવું, તો આ બધી વસ્તુઓ જે છે એ બી એના હેતુઓમાં આવે. પણ આ ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ જે છે એમાં એની હાર્ડનેસ, એની સ્ટ્રેન્થ, એની બેન્ડિંગ ટેસ્ટ, આ બેન્ડિંગ સ્ટ્રેન્થ, આ બધી વસ્તુઓ જે છે એ તમને વિનાશક પરીક્ષણ ચેક કરી આપે છે. એટલે ધાતુ અને મિશ્ર ધાતુ માંથી ઉત્પાદિત થતા ભાગોના નિર્માણ કાર્ય પહેલા નમૂનાના યાંત્રિક ગુણધર્મો ચેક કરવા, જેવા કે આ બધા બરાબર, અને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એટલે કે દાબ સામર્થ્ય, એટલે આ બધી ટેસ્ટિંગ કરવામાં આવે. અને આ પરીક્ષણને શું કહેવામાં આવે, તો કે વિનાશક પરીક્ષણ. હવે આ જે વિનાશક પરીક્ષણ જે છે એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો એ આવે છે અવિનાશક પરીક્ષણ, એટલે કે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ. હવે વિનાશક પરીક્ષણ જે છે એ આપણને ખબર છે કે એમાં મટીરિયલનો એક વખત યુઝ થઈ ગયા પછી પાછો આપણે એ જ મટીરિયલનો એટલે કે એ જ વર્કપીસનો બીજી વખત યુઝ કરી શકાય નહીં, બિકોઝ મટીરિયલ ઇઝ હાર્મ્ડ. બરાબર, મટીરિયલની ઉપર એક પ્રોસેસ થઈ ગઈ છે. એઝ એન એક્ઝામ્પલ માની લો કે તમે હાર્ડનેસ માપવા માટે કોઈ મટીરિયલ જે છે, કોઈ એક મટીરિયલ લીધો, એની ઉપર તમે હાર્ડનેસ માપવા માટે એના ઉપર તમે એને મશીનની અંદર નાખી અને એની ઉપર તમે લોડ આપેલો છે. હવે લોડ આપેલો છે, હવે હાર્ડનેસ ક્યારે માપાશે, જ્યારે આ મટીરિયલ જે છે એ દબાશે અને અથવા તો બ્રેક થશે ત્યારે ખબર પડશે કે આની હાર્ડનેસ એટલી છે, સખ્તા એટલી છે. તો અથવા તો દાબ સામર્થ્ય, તો એવી રીતના બેન્ડિંગ, તો કોઈ મટીરિયલ જે છે એને તમે આમ સીધે સીધું સ્ટ્રેટ છે અને તમે એને એક સાઈડથી વાળો છો, તો એ ક્યારે વળશે, ક્યારે વળશે એ ક્યારે ખબર પડે, જ્યારે થોડુંક બેન્ડિંગ આવશે
ત્યારે મટીરિયલની અંદર ત્યારે તમને ખબર પડશે કે અહીં બેન્ડિંગ બેન્ડિંગની કેપેસિટી એટલી છે. તો એ બેન્ડિંગ ટેસ્ટ થઈ ગયા પછી હાર્ડનેસમાં ન ચાલે, પછી ઇમ્પેક્ટ ટેસ્ટમાં ન ચાલે. એટલે કે મટીરિયલ એક વખત એક પ્રોપર્ટી માટે ઉપયોગમાં આવી ગયું, એક ટેસ્ટ માટે ઉપયોગમાં આવી ગયું, તો નેક્સ્ટ ટેસ્ટ માટે આ ચાલતું નથી. આ એની એક વીકનેસ છે. નેક્સ્ટ આપણે જોઈએ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ. તો નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ જે છે ને, એ એનાલિસિસનું એક બહુ મોટું ગ્રુપ છે કે જે સાયન્સ અને ટેકનોલોજીકલ જે ઇન્ડસ્ટ્રીઝ હોય એની અંદર પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ કોમ્પોનેન્ટ ઓર સિસ્ટમ વિધાઉટ કોઝિંગ ડેમેજ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એનાલિસિસ ટેકનિક છે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ એક પ્રકારની, કે જે સાયન્સ અને ટેકનોલોજીકલ ઇન્ડસ્ટ્રીઝ હોય ને એની અંદર તેનો ઉપયોગ થાય છે. અને શા માટે? તો કે મટીરિયલ અથવા તો કોમ્પોનેન્ટ જે છે એને ડેમેજ કર્યા વગર એની પ્રોપર્ટીસ મેળવવા માટે, એની પ્રોપર્ટીસ વિશે માહિતી મેળવવા માટે અથવા તો ડિફેક્ટ વિશે માહિતી મેળવવા માટે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગનો ઉપયોગ થાય છે. નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ જે છે એમ તો એના ઘણા બધા બીજા નામે છે, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ, નોન ટ્રેડિશનલ ટેસ્ટિંગ, પછી નોન ડિસ્ટ્રક્ટિવ એક્ઝામિનેશન NDE, પછી નોન ડિસ્ટ્રક્ટિવ ઇન્સ્પેક્શન, નોન ડિસ્ટ્રક્ટિવ ઇવેલ્યુએશન આર ઓલ્સો કોમનલી યુઝ ટુ ડિસ્ક્રાઇબ ધીસ ટેકનોલોજી. આ ટેકનોલોજીને ડિસ્ક્રાઇબ કરવા માટે આવા અલગ અલગ નામ પણ આના લેવામાં આવે છે. તો અવિનાશક પરિષ્કરણ જે છે એ આવી રીતના, કોઈ પણ ધાતુ અથવા તો મિશ્ર ધાતુ હોય એના અગત્યના તમે ભૌતિક અને યાંત્રિક એટલે કે ફિઝિકલ અને મિકેનિકલ પ્રોપર્ટીઝ જે છે એ તમે એની મેળવી પણ શકો છો અને એના વિશે વધારે એનાલિસિસ પણ કરી શકો છો. અને આની અંદર આમ જોઈએ ને તો વજન સહન કરવાની શક્તિ, બરાબર, વેઇટ એબ્સોર્બ, વેઇટ કેટલો સહન કરી શકે છે, બરાબર, પછી ડિફોર્મેશન, પછી ક્રેક, એના સિવાય તમારે આમ જોઈએ તો શોક એબ્સોર્બશન, પછી વિયર રેઝિસ્ટન્સ, પછી કોરોઝન રેઝિસ્ટન્સ, આ બધી વસ્તુઓ ધાતુ કે મિશ્ર ધાતુમાં એવા ગુણધર્મો છે એમ કે જે ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર બહુ જ ઉપયોગી છે. તો આ બધા એ ગુણધર્મો જે છે એનું ટેસ્ટિંગ તમને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ જે છે એ એકદમ ઇઝીલી કરી આપે છે. દેટ્સ વાય નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ જે છે એ સૌથી વધારે અત્યારે હાલમાં ફેમસ છે. હવે અવિનાશક પરીક્ષણની અંદર આપણે વાત કરીએ નેક્સ્ટ આગળ, કારણ કે આપણે આ ટોપિક વિશે જ આપણે ચર્ચા કરવાની છે, તો એના વિશે થોડીક આપણી પાસે માહિતી હોવી જરૂરી છે. એમાં એ આવે કે ડઝ નોટ ડાયરેક્ટલી મેઝર ધ મિકેનિકલ પ્રોપર્ટીઝ, સીધે સીધી મિકેનિકલ પ્રોપર્ટીઝ જે છે ને એનું એ ટેસ્ટિંગ નથી કરતી, પણ એને લોકેટ કરે છે કે ભાઈ ખામી ક્યાં છે, અથવા તો એનો ફ્લોને બતાવે છે, ફ્લો ઇન ધ કમ્પોનેન્ટ, કે ભાઈ આ ખામીનો જે વહન જે છે કે ભાઈ આ એરિયાની અંદર એ ખામી છે એમ, તો એનો ફ્લોઝ બના ફ્લોઝ ઓફ ફ્લોઝ ઇન ધ કમ્પોનેન્ટ જે છે એ તમને ડિટેક્ટ કરી આપે છે, લોકેટ કરી આપે છે, બતાવી આપે. પછી ફ્લો રિડ્યુસ યુઝફુલ લાઈફ ઓફ કોમ્પોનેન્ટ રિઝલ્ટિંગ ઇન પ્રીમેચ્યોર ફેલર. કોઈ પણ જે ફ્લો હોય તો એટલે ટૂંકમાં જે ખામી હોય તો એ ખામીને ઘટાડો તમે તો શું થાય છે, તો કે ભાઈ એનું જે ફેલિયર જે છે એ પ્રીમેચ્યોર ફેલિયર એટલે કે જેનું વહેલી તકે જે ફેલ થઈ જાય છે મટીરિયલ તો એ ફેલ થાય નહીં. તો આ વસ્તુ જે છે વિથ અ સાઉન્ડ ડિઝાઇન એન્ડ પ્રોપર સિલેક્શન ઓફ મટીરિયલ. અને ટૂંકમાં એમ કે આ ખામી ખ્યાલ આવી જાય તો તમે જે પ્રીમેચ્યોર ફેલિયર થાય છે એટલે કે ટૂંકમાં જે ધાતુ મટીરિયલ જે છે જે જગ્યાએ તમારે યુઝ કરવાનો છે પણ ત્યાં તે વહેલું ભાંગી જાય અથવા તો એની જે આવરદા હોય આવરદા કરતા ઓછા સમયમાં એની જે છે એ ક્રેક થઈ જતું હોય તો એ વસ્તુ ન થાય એમ. અને એ વસ્તુ જે છે એ કઈ રીતના થાય, તો કે એ સાઉન્ડની ડિઝાઇન અને પ્રોપર સિલેક્શન ઓફ મટીરિયલ તમે કરી શકો એમ, એટલે તમને ફેલર થતું અટકાવે, એટલે તમને ખ્યાલ આવી જાય કે આ મટીરિયલની અંદર ફેલર છે તો તમે એને રીયુઝ ના ટૂંકમાં એને તમે ઉપયોગમાં ન લો એમ, એને તમે એક ડિફેક્ટિવ પીસ કરી કે તમે એને સાઈડમાં મૂકી દો એવી રીતના. અને ટુ ઓબટેન હાઈ લેવલ ઓફ રિલાયબિલિટી ડિફેક્ટ શુડ બી એબસન્ટ ઓર એટ મિનિમમ લેવલ, એમ
હાયર લેવલ ઓફ રિલાયબિલિટી, એની અંદર એવી સવલત આપવામાં આવે એમ કે જેના હિસાબે તમને મિનિમમ લેવલ ઓફ એબ્સમ લેવલ ઓફ ડિફેક્ટ્સ એની અંદર તમને જનરેટ થાય તમારી ડિફેક્ટ. એનડીટી ઇઝ કેરીડ આઉટ પીરિયોડિકલી, આનો અર્થ ઈ છે કે એનડીટી ટેસ્ટ જે છે ને એ એક પછી એક પીરિયોડિકલી એક જ મટીરિયલ ઉપર તમે કરી શકો એમ. એઝ એન એક્ઝામ્પલ આપણે જોઈએ તો તમે કોઈ એક મટીરિયલ તમે લીધું, કોઈ એક તમે સ્ટેનલેસ સ્ટીલની એક પાર્ટ લીધો, તમે કટકો લીધો, હવે આ પાર્ટને તમારે કોઈ જગ્યાએ તમારે ઉપયોગ કરવાનો છે, એપ્લિકેશન આની કરવાની છે, તો તમે આની ઉપર એક ટેસ્ટ થઈ જાય, પછી તમે બીજી ટેસ્ટ કરી શકો, ત્રીજી ટેસ્ટ કરી શકો, તો આ બધી વસ્તુઓ પીરિયોડિકલી તમે એની ઉપર એક પછી એક કન્ટિન્યુઅસ કરી શકો. અને રિપ્લેસમેન્ટ ઓફ કમ્પોનેન્ટ બિફોર ઇટ્સ પ્રીમેચ્યોર ફેલર ટુ અવોઇડ ડેન્જરિયસ રિઝલ્ટ. એટલે કે આ પરીક્ષણથી તમને ખ્યાલ આવી ગયો કે આ મટીરિયલ જે છે એની આ અંદર આ ખામી વગેરે સમથિંગ લાઈક છે, તો આ એટલો સમય ચાલશે અથવા તો આ નહીં ચાલે, તો જેથી કરીને તમને જે એક્સિડન્ટ થાય પ્રીમેચ્યોર ફેલરથી, તો એક્સિડન્ટની સામે તમે પહેલેથી તૈયારી રાખી શકો અને તમને એ ખ્યાલ આવી જાય કે આપણે આ વસ્તુને જે ક્યારે રિપ્લેસ કરવાની જરૂર છે એમ. તો અવિનાશક પરીક્ષણના ઓબ્જેક્ટિવ્સ વિશે વાત કરીએ તો એના હેતુઓ એ છે કે ધાતુ અથવા તો મિશ્ર ધાતુના મૂળભૂત ગુણધર્મો ડિસાઇડ કરવા, નક્કી કરવા, બરાબર. પછી ટેન્સાઇલ સ્ટ્રેન્થ, તાણ સામર્થ્ય નક્કી કરવું, ઉપયોગો માટે મટીરિયલની યોગ્યતા નક્કી કરવી, પછી વિવિધ મટીરિયલના ગ્રુપોના ગુણધર્મો રેકોર્ડ કરી અને ડિઝાઇન માટે જરૂરી માહિતી મેળવવી, તો એ બી છે. હા, ત્રણ ઓબ્જેક્ટિવ વાત કરી આપણે. પછી જોઈએ તો હીટ ટ્રીટમેન્ટ ઇફેક્ટિવલી થયેલું છે કે નહીં તે ટેસ્ટિંગ તે પણ તમને આ કરી આપે છે, બરાબર. ઓબ્જેક્ટિવની અંદર એટલે કે હેતુ એનો એ છે એનડીટી ટેસ્ટનો, એમ કે કોઈ ઉષ્મા ઉપચાર જે છે ટૂંકમાં હીટ ટ્રીટમેન્ટ કોઈ મટીરિયલ ઉપર તમે કરેલી છે તો એ બી તમે ચેક કરી શકો કે એ બરાબર છે કે નહીં. નેક્સ્ટ આવે છે ફેબ્રિકેશન. ફેબ્રિકેશનની અંદર પણ ફેબ્રિકેશનમાં જો કોઈ ઓપરેશન કરવાની જરૂર છે અને એનો ઓપરેશનનો ટાઈમ કેટલો રાખવો આ તે, તો તમે એ પણ ચેક કરી શકો ફેબ્રિકેશન બરાબર થયું છે કે નહીં એ બી તમે ચેક કરી શકો. નેક્સ્ટ ઓબ્જેક્ટિવની વાત કરીએ તો પ્રોડક્શનની પ્રોસેસ, તો પ્રોડક્શનની પ્રોસેસ પછી મટીરિયલમાં ની જે ડિફેક્ટ જે છે એના હિસાબે પ્રોડક્શનની પ્રોસેસ કઈ રીતના કરવી, કઈ રીતના રાખવી, તો એ બી વસ્તુ બી તમને એનડીટી ટેસ્ટ દ્વારા એની માહિતી તમને મળી શકે. અને રો મટીરિયલની ક્વોલિટી કેવી છે, બની ગયા પછી એની ક્વોલિટી કેવી રહેશે, તો આ બધી વસ્તુઓની માહિતી જે છે એ તમને એનડીટી ટેસ્ટ જે છે એ કરી આપે છે. હવે પ્રોપર્ટીઝ ઓફ એનડીટી ટેસ્ટમાં જોઈ લઈએ તો કે એનડીટી ટેસ્ટની પ્રોપર્ટીઝ કઈ કઈ છે. તો જનરલી એનડીટી ટેસ્ટ જે છે ને ઘણી બધી પ્રોપર્ટીઝ એટલે કે ગુણધર્મો વિશે તમને નોલેજ પ્રોવાઈડ કરે છે અને માહિતી પૂરી પાડે છે. તો ફિઝિકલ અને મિકેનિકલ પ્રોપર્ટીઝ કે જે આપણે હમણાં જ વાત કરી, બંને પ્રકારની પ્રોપર્ટીઝ જે છે એ ઇન્ડસ્ટ્રીયલ લેવલે બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ ધરાવે છે. તો એ બધી જ વસ્તુઓ જે છે તમને એનડીટી ટેસ્ટ જે છે એ થોડીક ઇઝી મેથડથી તમને પ્રોવાઈડ કરી આવે છે. એના હિસાબે જ એનડીટી ટેસ્ટ જે છે એ અત્યારે ફેમસ છે. ખાસ કરીને સ્પેસિફિક ગ્રેવિટી છે, મેલ્ટિંગ પોઈન્ટ, હાર્ડનેસ, મેલિએબિલિટી, ડક્ટિલિટી, ટફનેસ, બ્રિટલનેસ, કોરોઝન રેઝિસ્ટન્સ, હીટ એન્ડ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી, ફટીગ, શોક રેઝિસ્ટન્સ અને મેગ્નેટિક પ્રોપર્ટીઝ. આ 12 સિવાય પણ બીજી પણ ઘણી બધી પ્રોપર્ટીઝ જે છે એના વિશે એનડીટી ટેસ્ટ જે છે એ તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. અને ટુ ડિસાઇડ ધ સ્યુટેબિલિટી ઓફ મટીરિયલ, ટેસ્ટિંગ ઓફ ઇટ્સ ટેસ્ટ સ્પેસીમેન એઝ પર ધ કન્ડિશન્સ પ્રિવેલિંગ ઇન ધ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ નોન એઝ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ. અર્થ શું થાય તો કે ભાઈ કોઈ પણ સ્પેસીમેનની કન્ડિશન મુજબ પૂર્વ તૈયારી સાથે ઇન્ડસ્ટ્રીની અંદર તેનો ઉપયોગ એટલે કે મટીરિયલનો ઉપયોગ આ ટેસ્ટિંગ દ્વારા કરી અને તમે તેની સ્યુટેબિલિટી નક્કી કરી શકો છો, તો તે પ્રોસેસને પણ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કહેવાય. પછી નેક્સ્ટ એ બી છે કે મેટલ્સ, અલોયસ એન્ડ કમ્પોનન્ટ્સ,
प्रोड्यूस्ड फ्रॉम मेटल्स एंड अलॉयज हैव डिफेक्ट्स और फॉल्स लाइक लाइन क्रैक्स, पोरोसिटी, स्लैग इंक्लूजन एंड सब कंटिन्यूस अंडरनीथ द सरफेस इंटरनली. टू गेट इंफॉर्मेशन ऑफ डिफेक्ट द टेस्ट विच आर कैरीड आउट नोन एज नॉन डिस्ट्रक्टिव टेस्टिंग. कोई धातु, मिश्र धातु अथवा तो कोई घटको के जे धातु अने मिश्र धातुओनी अंदर थी बनावेला होय अने तेनी अंदर कोई खामी अथवा तो फॉल्ट होय, फॉल्ट अथवा खामी अथवा तो कोई टूंकमां कई खामी अथवा तो फॉल्ट टूंकमां होय एम, जेवा के लाइन लाइन क्रेक होवी, पोरोसिटी एटले के छिद्राळुता होवी, स्लेग इन्क्लूजन खाडा એવું કઈ હોવું, પછી સબ કન્ટિન્યુઅસ અંડરનીથ હોવું, ઊંચા નીચે ઉબડ ખાબડ એવી બધી વસ્તુઓ, સરફેસ અને ઇન્ટરનલી બંને રીતે ટૂંકમાં એમ એની અંદર ખામીઓ હોવી, અને આના વિશે માહિતી મળવી, આના વિશે માહિતી તમને પૂરી પાડે ખામીઓ વિશે, તો તે ટેસ્ટને શું કહેવામાં આવે? નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ. આ બધી વ્યાખ્યાઓ છે, આપણે પહેલી જોઈ તે સૌથી પહેલી એ, પછી આ બીજી વ્યાખ્યા છે, પછી આ ત્રીજી વ્યાખ્યા છે, તો તમે આમાંથી કોઈ પણ એક તમે લખી શકો છો. નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ વિચ રિવીલ્સ ધ સરફેસ ડિફેક્ટ, તમને સરફેસની ડિફેક્ટ વિશે માહિતી આપે છે, જાણકારી આપે છે, અને એને સાથે સાથે તમને અંદર જે અંડરની સાઈડની અંદર સરફેસની અંદર તમને કોઈ ખામી હોય તો એના વિશે પણ તમને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ જે છે એ માહિતી આપે છે. અને આ બે સિવાય પણ તમને પ્રોડક્શનની મેથડ વિશે અથવા તો તમને ઇમ્પોર્ટન્ટ હેલ્પ એના વિશે તમને ખાસ તો પ્રોવાઈડ કરે છે. મેક્સિમમ ક્વોલિટી અને સ્ટાન્ડર્ડ કઈ રીતના ડેવલપ કરવા તો એના વિશે પણ માહિતી તમને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ જે છે એ ઇઝીલી આપે છે. હવે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટની અંદર આપણે આ મેઇન ચાર મેથડ વિશે માહિતી મેળવવાની છે. મેગ્નેટિક પાર્ટિકલ ઓર મેગ્નાફ્લક્સ ટેસ્ટ, ડાય પેનેટ્રન ટેસ્ટ, રેડિયોગ્રાફી ટેસ્ટ ને અલ્ટ્રાસોનિક ટેસ્ટ. આ ત્રણેય ચારે ચાર મેથડ જે છે એ તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ જે છે કે જે તમને એક્ઝામમાં પૂછાય એવું છે, તો આપણે તેના વિશે પણ ડિસ્કશન કરશું. પણ પહેલાં આપણે એક આ ડિફરન્સ જોઈ લઈએ, ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ અને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ. ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ અને એટલે કે વિનાશક અને અવિનાશક પરીક્ષણનો ટૂંકમાં તફાવત છે, એમાં પણ તમને એક્ઝામમાં પૂછાઈ શકે તેવી રીતનું છે, એટલા માટે આ મેં કન્સિડર કરેલો છે. ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ સ્પેસીમેન ગેટ્સ બ્રોકન ડ્યુરિંગ ધ ટેસ્ટ ઓર ઇટ કેન નોટ બી યુઝડ લોંગર ફોર ધ પર્પઝ ફોર વિચ ધે આર પ્રોડ્યુસ ઇટ ઇઝ કોલ્ડ ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ. તમે આને પણ વ્યાખ્યા તરીકે લખો તો પણ ચાલે એમ. પરીક્ષણ માટે તૈયાર કરેલ કોઈ પણ સ્પેસીમેન, નમૂનો કે ભાગ પરીક્ષણ દરમિયાન તૂટી જાય અને તેમને વપરાશમાં ફરીથી લઈ શકાતો નથી. પછી આની અંદર જોઈએ તો ટૂંકમાં આની અંદર તે જે છે એ તૂટતો નથી એમ. પરીક્ષણ કરવામાં આવે તો જે પણ કોઈ સ્પેસીમેન હોય તો એ પરીક્ષણ દરમિયાન બ્રેક થાય નહીં અથવા તો એની ઉપર કોઈ પણ પ્રકારનું ડિફેક્ટ જનરેટ થતી નથી. એટલે કે એક ટેસ્ટ પૂરું થઈ જાય પછી પણ તેને બીજી ટેસ્ટ માટે તમે એને ઉપયોગમાં લઈ શકો, એટલે કે પરીક્ષણ થયા બાદ પણ જે હેતુ માટે તેમને બનાવવામાં આવ્યા છે તેના માટે તે ઉપયોગી થઈ શકે એમ. કે એનો એનો ઉપયોગ પાછો તમે મટીરિયલ એઝ એ એક કમ્પોનન્ટ તરીકે તમે એનો ઉપયોગ કરી શકો અને એનું તમે એને તમે બહાર વેચી શકો એમ, સેલ કરી શકો. આમાં તો એ ભાંગી જાય અથવા તો તૂટી જ જાય એમ ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટમાં તો. અને બાય ધીસ ટાઈપ ઓફ ટેસ્ટ ધ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ મટીરિયલ્સ સ્ટ્રેન્થ કેન બી ઓબટેન. આ ટેસ્ટ દ્વારા શું થાય તો કે યાંત્રિક સામર્થ્ય તમને, મિકેનિકલ સ્ટ્રેન્થ અને અલગ અલગ પ્રકારની મટીરિયલની સ્ટ્રેન્થ વિશે તમને માહિતી તમને મળે છે. જ્યારે આની અંદર જોઈએ તો આની અંદર તમને સરફેસની ઉપરની માહિતી અથવા તો સરફેસની અંદરની એમ દાગીનાની સપાટી ઉપરની અથવા તો એની નીચે એટલે કે અંદર આંતરિક કોઈ ખામી હોય તો એના વિશેની માહિતી પણ તમે મેળવી શકો. તો આ બંને વસ્તુઓ અલગ અલગ છે. પછી ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ જે છે ને એ શેના માટે ઉપયોગ થાય તો આપણે હમણાં જ બંનેની જે મેઇન પ્રોપર્ટીઝ માટે અને એના એપ્લિકેશન્સ આપણે જોઈ કે ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ આર યુઝ ફોર હાર્ડનેસ, ટેન્સાઇલ સ્ટ્રેન્થ, શીયર સ્ટ્રેન્થ, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, બેન્ડિંગ ઇમ્પેક્ટ
અને ડેટોલ ઇટીસી બરાબર છે, એ બધા માટે તમે એનો ઉપયોગ એકદમ કરી શકો. અને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ જે છે એ આના સિવાયની ઘણી બધી મેગ્નેટિક પાર્ટિકલ ઓર મેગ્ના ફર્સ્ટ ટેસ્ટ, આ બધી ટેસ્ટના નામ છે એમ તો જોઈએ બરાબર. હા ટેસ્ટના નામ છે, ખાસ તો એ આપણે મગજમાં રાખીએ કે ટેસ્ટના નામ તમે આમાં લખી શકો, એપ્લિકેશન પણ લખી શકો, પણ ટેસ્ટના નામ લખશો તો બી ચાલે એમ કે ભાઈ આ ટૂંકમાં એક પ્રકારનો ડિફરન્સ થયો ને બંને વચ્ચે, ડાય પેનેટ્રન્ટ ટેસ્ટ ને રેડિયોગ્રાફી ટેસ્ટ ને અલ્ટ્રાસોનિક ટેસ્ટ ને, ચારે ચાર ટેસ્ટના નામ અહીંયા આપણે લખી નાખાય અને આમાં પણ આપણે પાચક નામ લખીએ એટલે ચાલે એમ. તો ધીસ ધીસ ઇઝ ઓલ અબાઉટ ધીસ ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ એન્ડ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટની આપણે અત્યારે માહિતી લીધી. આમાં જો કાંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકશો પછી. ઓકે થેન્ક યુ વેરી મચ.